અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં શિયાળુ પાક તરીકે ચણાના પાકનું વાવેતર કર્યું છે, જેમાં ચાલુ સાલે મેઘરજ તાલુકામાં કુલ 5,207 હેક્ટર ચણાના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મેઘરજ તાલુકાના ભગવતીપુરા કંપા ખાતે તેમજ આજુબાજુના ગામડાઓમાં ચણાના પાકમાં સુકારો તેમજ ફૂગ નામનો રોગ લાગુ પડતા છોડ સુકાવા લાગ્યો છે। ખાસ કરીને ખેડૂત પોતે મહેનત અને મોંઘા બિયારણ લાવી ખેતી કરતો હોય છે, પરંતુ કેટલાક અંશે ખેતી કર્યા બાદ પાકમાં અમુક પ્રકારના રોગો લાગતા હોય છે, જેના કારણે જોઈએ તેવું પાકમાં ઉત્પાદન મળતું નથી। મેઘરજ તાલુકામાં આશરે ખેડૂતના જણાવ્યા અનુસાર 100 વીઘા જેટલા વિસ્તારમાં આજુબાજુના ગામડાઓ તેમજ ભગવતી કંપામાં ચણાનું વાવેતર થયેલ છે, પરંતુ ચણાના પાકમાં અચાનક સુકારો તેમજ ફૂગ નામનો ઉપદ્રવ વધતા ચણાનો તૈયાર થયેલ પાક સુકાવા લાગ્યો છે। ત્યારે હાલ તો ખેડૂત પર મોટો ખતરો જોવા મળી રહ્યો છે અને પાકનું ઉત્પાદન ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘા બિયારણ તેમજ મજૂરી કરી ખેતી કરવા છતાં જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી, ત્યારે આવા સમયે પાછું પાકમાં રોગ ફાટી નીકળે છે, ત્યારે અમારા ખેડૂતોની આશા પર પાણી ફરી વળે છે। ત્યારે આ બાબતે સરકાર જાગે અને ખેડૂતોના સામે જોવે તેવી ખેડૂતોની માંગ સેવાઈ રહી છે। જયદીપ પાટિયા, જેડેશ ટીવી, મેઘરજ। મારું નામ નીતિનભાઈ ધનસુખભાઈ પટેલ છે, ગામ ભગવતીપુરા, તાલુકો મેઘરજ ને જિલ્લો અરવલ્લી। અમારા રેનલાવાડા ગામની આજુબાજુમાં કંપામાં ચણાનું વાવેતર કરેલું છે અને આ સાલ ચણામાં સુકારાનું પ્રમાણ થોડુંક વધારે છે, તો સરવાળે ખેડૂતોને કાંઈ મળે એવું લાગતું નથી, તો સરકારશ્રીને નિવેદન છે કે આના વિશે કાંઈ સરકાર ખેડૂતોને કાંઈ ધ્યાન દોરીને વળતર જેવું આપે એવું। તુલસીભાઈ ભવાનભાઈ પટેલ, કુનોલ વિસ્તારમાં આ વર્ષે થોડા ચણાનું વાવેતર છે, એ વાવેતરની અંદર અમે ચણા મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેલ છે। આ વર્ષે પહેલાં તો ગરમીના કારણે ઉગવામાં પણ તકલીફ થઈ, ઉગ્યા પછી ચણો ઓટોમેટિક જતો રહે છે ફૂગના કારણે, અને દવાનો સ્પ્રે કરવા છતાં ઈયળોને બધું કાબૂમાં આવતું નથી, એના કારણે આ વર્ષે ચણામાં કાંઈ મળે એવું લાગતું નથી, તો આના વિશે કાંઈક સરકાર થોડું ધ્યાન આપે મારી એવી નમ્ર અપીલ છે। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ, ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ, આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે। સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે। સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીભને ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે। સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે। સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે, સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે। સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે। સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે। સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।